સુરત જિલ્લાના કામરેજ ખાતે કામરેજ તાલુકા હળપતિ સમાજ દ્વારા પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કામરેજ તાલુકા હળપતિ સમાજ દ્વારા કામરેજ ગામ ખાતે પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં અંદાજિત વિવિધ ગામોની 32 જેટલી ટીમોએ ભાગ લેનાર છે। આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થનાર તેમજ રનર્સ અપ થનાર ટીમને રોકડ તેમજ ટ્રોફીનું ઇનામ આપવામાં આવશે તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તથા બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન જેવા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પણ ઇનામ આપવામાં આવશે। આ ટુર્નામેન્ટના પ્રારંભે સુરત જિલ્લા પંચાયતના ન્યાય સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ રાઠોડ તથા કામરેજ તાલુકાના વિવિધ ગામોથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મુકેશભાઈ રાઠોડ છે। હાલમાં સુરત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું। આજે જ્યારે હરપરી સમાજ આદિવાસી સમાજને ભેગા રાખીને આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તો કામરેજ તાલુકામાં પહેલીવાર આટલું મોટું આયોજન અમારા આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને એ ટુર્નામેન્ટ અમે એક મિસાલ આપી છે કે આદિવાસી સમાજ હરપરી સમાજ હોય એ બધા ભેગા મળીને આ ટુર્નામેન્ટ આગળ સફર કઈ રીતે કરવી એનું આજે આયોજન કરેલ છે અને આ આયોજનમાં અમે જે જે મહેમાનોને આમંત્રિત આપેલા હતા તેમાં અમારા માજી ધારાસભ્ય ભારતીબેન રાઠોર હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય છે તથા આજ ગામના સુમનબેન દલપતભાઈ રાઠોર તે બી જિલ્લા પંચાયતના સદસ્ય છે તથા આજુબાજુથી ઘણા બધા સરપંચો આવેલા હતા અને મારા સમાજના આગેવાન બી હતા અને ખાસ કરીને આજે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તેમાં જો કોઈ સિંહ ફાર હોય અમારા સમાજનો તો તેમાં દલપતભાઈ કામરેજ હસુભાઈ ડેરોડ પ્રવીણભાઈ ડેલાર તથા પ્રવીણભાઈ ભૈરવ તથા આપણા હરીશભાઈ રાઠોર એમ તમામ ગામથી બધા આગેવાનો આવીને આ ટુર્નામેન્ટને સફળ કઈ રીતે બનાવવા એનું આયોજન કરીને આજથી આ પ્રારંભ કરેલો છે ટુર્નામેન્ટનો।